नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 ની અંદર આપણે જે વિષય ભૂગોળ વિષય અધ્યયન કરીએ છીએ એની અંદર પણ આપણે જોયું કે ભાઈ બીજો પાઠ ચાલે છે અને એનું નામ છે પૃથ્વીનો જે કાય ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ તો ભાઈ છેલ્લા જે કાય લેક્ચર ની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જે કાય ગ્રહો છે આખો આપણે કોષ્ટક બનાવ્યું હતું, બરાબર છે. હવે એ કોષ્ટક તમારા માટે મહત્વનું નહોતું, પરંતુ એની અંદર જે કાય આપેલી વિગતો હતી અથવા એકાદ માર્ક્સ ની અંદર જે કાય પ્રશ્ન પૂછાઈ શકે તેવા હતા, જેને આપણે અન્ડરલાઈન કર્યા હતા અને વારંવાર છે તે તમારી સમક્ષ એ પ્રશ્ન છે એનું 2-3 વાર રિપીટેશન કર્યું હતું. તો હવે આપણો જે કાય પાઠ છે એનું નામ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, જેમાં પણ આજનો આપણો ટોપિક છે કે ભાઈ આપણે જે ગ્રહ ઉપર નિવાસ કરીએ છીએ એનું નામ છે પૃથ્વી. તો આજના તાસની અંદર આપણે છે તે પૃથ્વી વિશે અભ્યાસ કરવાનો છે. પૃથ્વીની શું શું વિશેષતાઓ છે, તે કયા ઉપગ્રહ ધરાવે છે, એની ઉપર જે કઈ આપણે આ જીવી રહ્યા છે એક ગ્રહ છે, બરાબર છે. તો એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો હવે વાત કરીએ કે ભાઈ પૃથ્વી વિશે, બરાબર છે. તો પૃથ્વી છે તે પહેલા જે અવસ્થામાં હતી એના કરતા અત્યારે તદ્દન જુદી અવસ્થામાં અત્યારે આપણને જોવા મળશે. પહેલા આપણે જોયું કે ભાઈ પૃથ્વી છે એક ગરમ ધબધબતો ગોળો હતો જે અત્યારે ઠરી ગયેલી આપણને બતાવે છે, પરંતુ હજી એની પેટાળની અંદર તો એટલી ને એટલી જ ગરમી છે તે રહેલી છે. તો આજના આપણે જે કાંઈ ટોપિક્સમાં એમાં પણ પાઠ્ય પુસ્તકને સંદર્ભમાં છે જે કાંઈ અભ્યાસ કરવાનો છે એના વિશે આપણે જોઈએ કે ભાઈ પૃથ્વી અત્યારે જે કાંઈ આપણે માનવી છે એનું નિવાસ સ્થાન, આપણે જે કાંઈ માનવી હોય, પશુ હોય કે જે કાંઈ વનસ્પતિ છે, આ બધાનું જે કાંઈ મિત્રો નિવાસ સ્થાન છે તે કોણ છે, તો કે ભાઈ પૃથ્વી છે. અને પૃથ્વી પોતે એક ગ્રહ જ આપણે સ્વીકારીએ કે ભાઈ પૃથ્વી પોતે એક ગ્રહ છે. પહેલા આપણે પાઠની શરૂઆતમાં જોઈ હતી કે ભાઈ પૃથ્વીના ઉદ્ભવ અંગે ઘણી બધી ઉત્કલ્પનાઓ હતી કે ભાઈ ઘણા બધા એવા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારની પરિસ્થિતિની અંદર હકીકતની અંદર પૃથ્વીની અંદર શું છે એના વિશે આપણે વાત કરીએ તો આ ટોપિક છે તે આપણા માટે મહત્વનો બની રહે છે. તો પહેલો ટોપિક છે ભાઈ માનવીનું નિવાસસ્થાન પૃથ્વી પણ એક પોતે એક ગ્રહ જ છે. હવે 5-5 નું જે કાંઈ પૃથ્વી છે એની આજુબાજુનું જે કાંઈ વાતાવરણ છે તો એની આપણે વાત કરીએ, એ વાતાવરણ એક ઘટ્ટ એટલે કે એની જે કાંઈ જાડાઈ છે એ નક્કી કરવામાં આવી છે. તો કે ભાઈ પૃથ્વીનું જે કાંઈ આસપાસનું વાતાવરણ છે એની જે કાંઈ જાડાઈ છે તે 800 થી લઈ અને 1000 કિલોમીટર સુધીની છે. મિત્રો આપણા માટે આ અગત્યનું બની રહે, ક્યારેક એક્ઝામની અંદર પૂછાતો કે ભાઈ પૃથ્વી છે એની જાડાઈ, એના વાતાવરણની જાડાઈ કેટલી છે, તો કે ભાઈ 800 થી લઈ અને 1000 સુધી જે કાંઈ કિલોમીટર છે એ પોતે છે એની વાતાવરણની જાડાઈ છે. હવે આપણે જોઈએ તો પૃથ્વીનું એક્ઝેક્ટ એ કઈ જગ્યાએ આવેલી છે, જે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર પણ જોયું હતું અને અત્યારે પણ જોયું, તો કે ભાઈ શુક્ર અને મંગળ, શુક્ર અને મંગળ આ બંને ગ્રહની વચ્ચે છે તે પૃથ્વી આવેલી છે. ક્યાં આવેલી છે, તો કે ભાઈ શુક્ર અને મંગળ આ બંને ગ્રહની વચ્ચે, એક્ઝેક્ટ એની વચ્ચે છે તે પૃથ્વી આવેલી છે. હવે પૃથ્વીનો આકાર કેવો છે, તો કે ભાઈ પૃથ્વી છે એનો આકાર છે કે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે, જે નારંગી છે તેનો ગોળ હોય છે એ રીતનો જે કાંઈ પૃથ્વી છે એ નારંગી જેવો જે કાંઈ આકાર છે કે ગોળાકાર છે તે પોતે ધરાવે છે. હવે એનો જે કાંઈ ધ્રુવીય વ્યાસ આપણે કોષ્ટકની અંદર જોઈએ, તો કે ભાઈ એનો ધ્રુવીય વ્યાસ કેટલો છે, 12,714 કિલોમીટર. જ્યારે એનો વિષુવવૃત્તિ વ્યાસ કહેવામાં આવે તો 12,756. તો આ બંને અલગ અલગ છે. જો ધ્રુવી વ્યાસ વિશે આપણને વાત કરવામાં આવે તો 12,714, જ્યારે વિષુવવૃત્તિ વ્યાસ વિશે વાત કરવામાં આવે તો કે ભાઈ 12,756 જેટલો, બરાબર. હવે વાત કરીએ કે ભાઈ સૂર્યની એક પરિક્રમા કરતા, પૃથ્વી છે તે સૂર્યની પ્રત્યે પરિક્રમા કરશે, તો એ ગોળ ગોળ જે કાંઈ પરિક્રમણ કરે છે એ પરિક્રમા, ખાલી એક પરિક્રમા કરે ત્યારે એને કેટલો સમય લાગે, તો કે ભાઈ 365.25 દિવસ છે તે લાગે છે. સૂર્યની પરિક્રમા કરતા પૃથ્વીને કેટલો સમય લાગશે મિત્રો, 365.25 દિવસ જેટલો સમય છે તે સૂર્યની પરિક્રમા કરતા, એને પરિક્રમણ કરતા લાગે છે. જ્યારે એને પોતાની જે ધરી ઉપર, પોતાની જે કાંઈ ધરી છે
એમાં એ કઈ રીતનું જો ભાઈ પશ્ચિમથી પૂર્વ તરફ છે તે પરિક્રમણ કરે છે તો એની આપણને દિશા પૂછવામાં આવે તો પશ્ચિમથી પૂર્વ પૂર્વથી પશ્ચિમ નહીં પરંતુ અહીંયા પૃથ્વીની અંદર છે તે થોડું ઊંધું આવશે કે ભાઈ પશ્ચિમથી લઈ અને પૂર્વ તરફ અને એમાં પણ 23.9 કલાક જેટલો આશરે સમય છે તે એને લાગે છે કે ભાઈ એ જે કે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે તો એમાં કેટલો સમય તો કે ભાઈ 23.9 કલાક જેટલો સમય લાગે છે હવે ધરી પરતે એનો જે કે પરિક્રમણ કક્ષા છે એની સાથે ધરી સાથેની જે કે પરિક્રમણ કક્ષા છે પૃથ્વી પોતે પોતે એક છે એ એક નમેલી છે અને જ્યાં એ નમેલી છે ત્યાં 66.5 નો જે કાય છે તે ખૂણો બનાવે છે કે ભાઈ આ પૃથ્વી 66.5 અંશના ખૂણે છે તે નમેલી જોવા મળે છે હવે પૃથ્વીના વાતાવરણ વિશે આપણે વાત કરીએ તો મુખ્યત્વે પૃથ્વીના વાતાવરણની અંદર મુખ્યત્વે નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને વાયુઓ છે તે આપણને જોવા મળે છે ભાઈ નાઇટ્રોજનનું આપણે પ્રમાણ અગાઉના પહેલામાં પણ જોઈ ગયા ભાઈ 78% જેટલો નાઇટ્રોજન છે જ્યારે ઓક્સિજન છે તે 21% જેટલો છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે તે અલ્પ માત્રાની અંદર જેટલો નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે એટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નથી ભાઈ 0.04% જેટલું કે અથવા 0.03% સમથિંગ જે કહે છે તે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે તો એના મુખ્યત્વે કયા વાયુઓ છે ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને મુખ્યત્વે છે જ્યારે અલ્પ માત્રાની અંદર હાવ ઓછી માત્રાની અંદર કાર્બન ડાયોક્સાઇડ આવશે હાઇડ્રોજન આવશે અને જે કાંઈ ઓઝોન ઓઝોન વિશે પણ આપણે આ વાત કરી છે કે ભાઈ ઓઝોન છે એ આપણા માટે ખૂબ અગત્યનો વાયુ છે મિત્રો કારણ કે સૂર્યના જે કાંઈ પારજાંબલી કિરણો છે તે પૃથ્વી ઉપર પડે છે હવે આ પૃથ્વી ઉપર જે કાંઈ પારજાંબલી કિરણો પડે છે એટલે ઘણું બધું આપણને નુકસાન થાય છે તો આ પૃથ્વી ઉપર જે કાંઈ પારજાંબલી કિરણો છે એને પૃથ્વી ઉપર આવતા રોકવા માટે જે કાંઈ જે કાંઈ ઓઝોનનું પડ છે તે મિત્રો ખાસ અગત્યનું છે ને એ આપણા માટે એક રક્ષા કવચ જેવું છે તે ઉપયોગી બને છે હવે વાત કરીએ તો પૃથ્વી છે એને કેટલા ઉપગ્રહ છે તો કે ભાઈ પૃથ્વી છે જે પોતે માત્ર અને માત્ર એક જ ઉપગ્રહ ધરાવે છે અને એ ઉપગ્રહનું નામ શું છે તો કે ભાઈ ચંદ્ર નામનો જે કાંઈ ઉપગ્રહ છે તે પૃથ્વીનો ઉપગ્રહ છે તો આપણા માટે અગત્યનું બની રહે કે ભાઈ પૃથ્વી કેટલા ઉપગ્રહ ધરાવે છે તો કે પૃથ્વી છે તે માત્ર અને માત્ર એક ઉપગ્રહ ધરાવે છે અને જે ઉપગ્રહનું નામ ચંદ્ર છે બરાબર છે હવે તેનો વ્યાસ જોઈએ કે ભાઈ ચંદ્ર છે એનો વ્યાસ કેટલો છે તો કે ભાઈ એનો વ્યાસ આશરે 3475 કિલોમીટરનો છે કે ભાઈ ચંદ્ર છે એનો પોતાનો વ્યાસ 3475 કિલોમીટર છે જે પૃથ્વીથી લગભગ 385,000 કિલોમીટર અંતરે આવેલો છે કે ભાઈ પૃથ્વીથી એનું અંતર કેટલું તો કે ભાઈ 385 કિલોમીટર તમે આગળ હાલો એટલે ત્યાં જે કાંઈ આ ચંદ્ર નામનો જે કાંઈ પૃથ્વીનો એક ઉપગ્રહ છે એ આપણને જોવા મળે છે હવે વાત રહી તો આપણા માટે મિત્રો ખાસ અગત્યનો ક્વેશ્ચન બની રહે કે ભાઈ અત્યારે મિત્રો આપણે જોઈએ કે ભાઈ મંગળ ઉપર આપણે વૈજ્ઞાનિકો નાસાના વૈજ્ઞાનિકો હોય કે કોઈ પણ વૈજ્ઞાનિકો હોય એ જવાના પ્રયત્ન કરે છે હમણાં તાજેતરની અંદર જે કંઈ મંગળયાન છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું જે થોડા ઘણા અંશે સફળ રહ્યું પણ થોડુંક નિષ્ફળ રહ્યું છે બરાબર છે તો આ વાત આપણે કરીએ કે જે કાંઈ આ ચંદ્ર છે ચંદ્ર ઉપર જવાનો સૌ પ્રથમ પ્રયત્ન ક્યારે કરવામાં આવ્યો હતો ભાઈ 20 જુલાઈ 1969 ની અંદર 20 જુલાઈ 1969 ની અંદર ચંદ્ર ઉપર સૌ પ્રથમ પગ મૂકનાર જે એક વ્યક્તિ હતા એનું નામ શું હતું તો કે ભાઈ નીલ આર્મસ્ટ્રોંગ એ ભાઈ છે એને સૌ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા કે ભાઈ ચંદ્રયાત્રી એટલે સૌ પ્રથમ પગ મૂક્યો ચંદ્ર ઉપર કે ભાઈ એ અહીંથી એને ઉડાન ભરી અને ચંદ્ર ઉપર પહોંચ્યા અને એમાં પણ આપણે તારીખ ખાસ યાદ રાખશું 20 જુલાઈ 1969 ની અંદર નીલ આર્મસ્ટ્રોંગ નામના જે કાંઈ વ્યક્તિ છે
તે પ્રથમ ચંદ્ર યાત્રી બને છે કે ભાઈ એને છે તે સૌ પ્રથમ ચંદ્ર ઉપર પગ મૂક્યો હતો 20 જુલાઈ 1969 ની અંદર. હવે એ પ્રથમ છે પોતે ચંદ્ર યાત્રી બન્યા છે. હવે ચંદ્ર ઉપર જોવામાં આવે તો એના ઉપર જે કાંઈ ખડકો આવેલા છે, ચંદ્ર ઉપર મિત્રો ખડકો આવેલા છે અને આ ખડકનો પ્રકાર આગ્નેય પ્રકારના જે કાંઈ ખડકો છે તે આપણને ક્યાં જોવા મળે છે તો કે ભાઈ ચંદ્રની ઉપર છે તે મિત્રો આપણને આગ્નેય પ્રકારના જે કાંઈ ખડકો છે તે જોવા મળે છે. હવે વાત કરીએ કે ભાઈ ચંદ્ર છે તે પૃથ્વીનો એક ઉપગ્રહ છે, એ પૃથ્વીથી કેટલો ભાઈ 385,000 કિલોમીટર જેટલો દૂર આવેલો છે. હવે વાત કરીએ તો ચંદ્રનું પોતાનું જે કાંઈ ગુરુત્વાકર્ષણ બળ હોય છે, દરેક ગ્રહ હોય છે એને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોતું હોય છે, એની અંદર પણ જે કાંઈ ચંદ્ર છે એનું પોતાનું જે કાંઈ ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વીની તુલનામાં આપણે જોઈએ તો કે ભાઈ પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું છે. કે ભાઈ અહીંયા જે કાંઈ પૃથ્વીની અંદર વજન ગુરુત્વાકર્ષણ બળ હશે એટલું ચંદ્રની જે કાંઈ સપાટી ઉપર છે તે જોવા મળતું નથી. તો કે ભાઈ કેટલું જોવા મળે છે તો કે ચંદ્રની સપાટીની અંદર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં છે તે માત્ર અને માત્ર કેટલું, તો કે ભાઈ છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પોતે ચંદ્ર ધરાવે છે. બરાબર છે? તો જેના લીધે શું થશે કે અહીંયા આપણે પૃથ્વી ઉપર જે કાંઈ વસ્તુ કે જે કાંઈ પદાર્થ હશે એનું વજન હશે, એનું જે કાંઈ વજન અહીંયા આપણે કરીએ એ જો ચંદ્ર ઉપર કરવામાં આવે તો ત્યાં કેટલું, તો કે ભાઈ છઠ્ઠા ભાગનું એનું વજન થઈ જાય છે. અહીંયા જે કાંઈ એનું વજન થતું હોય તે આપણે ચંદ્ર ઉપર કરવામાં આવે તો એ કેટલા, તો કે ભાઈ છઠ્ઠા ભાગનું થઈ જાય છે. એટલે એમ આપણે કહી શકીએ કે ભાઈ ચંદ્ર ઉપર જે કાંઈ વસ્તુઓ છે તે વજનની અંદર પૃથ્વીના પ્રમાણની અંદર વજનમાં કેવી છે, તો કે ભાઈ હલકી પ્રકારની જે કાંઈ વસ્તુ છે તે હશે. અને આ જે કાંઈ ચંદ્ર વિશે આપણે વાત કરીએ છીએ તો ત્યાં કેવા ખડકો આવેલા છે, તો કે ભાઈ ત્યાં જે કાંઈ ખડક છે એનો પ્રકાર આગ્નેય પ્રકારના છે અને જે કાંઈ ચંદ્ર છે એની ઉપર મિત્રો જ્વાળામુખીઓ આવેલા છે. જે કેવા છે, તો ભાઈ મૃત જ્વાળામુખી છે તે ક્યાં, તો કે ભાઈ ચંદ્ર ઉપર આવેલા છે. હવે જ્વાળામુખીના પણ જે કાંઈ મિત્રો અમુક પ્રકાર પડતા હોય છે, બરોબર છે? તો અહીંયા જે કાંઈ વાત કરવામાં આવી છે કે ભાઈ ચંદ્ર ઉપર છે તે કેવા, તો કે ભાઈ મૃત પ્રકારના જે કાંઈ જ્વાળામુખીઓ છે તે આવેલા છે. હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈએ કે ભાઈ પૃથ્વી, બરોબર છે, પૃથ્વીની અંદર જે કાંઈ વાત કરવામાં આવી છે આપણે વિગતવાર અહીંયા તમારી સમક્ષ છે, અમુક શોર્ટની અંદર નોંધ લખવામાં આવી છે અને જે તમારા માટે ખાસ અગત્યની હતી એ નોંધ લખેલી છે, બરાબર છે? હવે પાઠ્યપુસ્તકમાં આપણે જોઈએ પૃથ્વી વિશે વાત કરીએ તો કે ભાઈ માનવીનું નિવાસ સ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. કે ભાઈ માનવી જે કાંઈ આ ગ્રહ ઉપર રહે છે પૃથ્વી ઉપર અને જે કાંઈ છે તે માનવીનું નિવાસ સ્થાન છે, તેની આસપાસના વાતાવરણ સ્તરની જાડાઈ લગભગ 800 થી 1,000 કિલોમીટરની છે. જે આપણે જોયું કે ભાઈ એની જે કાંઈ જાડાઈ છે એના જે કાંઈ વાતાવરણ જાડાઈ છે કે સ્તર છે એને કેટલી છે, ભાઈ 800 થી 1,000 કિલોમીટર સુધીની છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર. જો મિત્રો, તે સૂર્યથી એટલે તે એટલે કોણ, તો કે ભાઈ અહીંયા પૃથ્વીની વાત કરી, પૃથ્વી પોતે છે તે સૂર્યથી કેટલી, તો કે ભાઈ 15 કરોડ કિલોમીટર દૂર, 15 કરોડ કિલોમીટર દૂર આવેલી છે. અને શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે તથા પર પ્રકાશિત ગ્રહ છે. જે આપણે વાત કરી કે ભાઈ જે કાંઈ શુક્ર અને મંગળ છે એની વચ્ચે સ્થિત જે કાંઈ છે તે પૃથ્વી આવેલી છે. તે નારંગી જેવા ગોળાકાર ધરાવે છે. જે કાંઈ આ પૃથ્વી છે એનો આકાર કેવો છે, તો કે ભાઈ નારંગી જેવો કલરનો એ ગોળાકાર ધરાવે છે. તેનો ધ્રુવીય વ્યાસ છે તે 12,714 કિલોમીટર છે, જ્યારે એનો વિષુવવૃત્તીય વ્યાસ છે તે 12,756 કિલોમીટર છે. તો અહીંયા આપણે જે કાંઈ વાત કરીએ છીએ તે મિત્રો પૃથ્વી વિશે વાત કરીએ છીએ અને જે કાંઈ આ પૃથ્વી છે એને સૂર્યની ફરતે એક પરિક્રમા કરતા છે, કે એની એક પરિક્રમા એ પૂર્ણ કરતા એને કેટલો સમય લાગશે, તો કે ભાઈ 365.25 દિવસ છે તેને લાગે છે. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. હવે એ પોતે એક આંટો ફરતા કેટલો સમય લાગે છે પોતાની ધરીમાં, અને એની પણ જે કાંઈ વાત કરી ધરીની આસપાસે
તે પોતે આટો કઈ રીતે ફરે તો કે ભાઈ પશ્ચિમથી પૂર્વ તરફ એ ફરે છે અને આ જે કાંઈ એને એક આંટો પશ્ચિમથી પૂર્વ તરફ ફરતા છે તે મિત્રો 23.9 કલાક જેટલો સમયગાળો લાગે છે તેની ધરતી તેની પરિક્રમણ કક્ષા સાથે 66.5 ના અંશના ખૂણે નમેલી છે કે ભાઈ એની પરિક્રમણ કક્ષા સાથે છે તે થોડીક નમેલી છે અને જ્યાં તે નમેલી છે ત્યાં 66.5 અંશનો ખૂણો બને છે પૃથ્વી પરના વાતાવરણની અંદર મુખ્યત્વે નાઇટ્રોજન અને ઓક્સિજન મુખ્યત્વે કયા બે વાયુ તો કે ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન છે જ્યારે અલ્પ માત્રાની અંદર ઓછા પ્રમાણની અંદર જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ આવશે હાઇડ્રોજન આવશે અને ઓઝોન વગેરે જે કાંઈ વાયુઓ છે તે આવેલા છે પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે કે જે કાંઈ આ પૃથ્વી પરનું વાતાવરણ છે તે ઉલ્કાઓ પણ મિત્રો ખૂબ ગરમ અને તપ્ત અવસ્થામાં હોય છે જેનાથી બચવા માટે આપણને જે કાંઈ આ પૃથ્વીનું વાતાવરણ છે તે ખૂબ ઉપયોગી બને છે ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે કે ભાઈ જે કાંઈ પૃથ્વી સૂર્યના જે કાંઈ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તે પૃથ્વી સુધી પહોંચે એ પહેલાં એ જે કાંઈ ઓઝોન વાયુનું જે કાંઈ સ્તર છે એ આપણને છે તે આ અલ્ટ્રાવાયોલેટ કિરણ છે એનાથી આપણને મિત્રો રક્ષણ આપે છે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે આપણે વાત કરીએ કે ભાઈ પૃથ્વી પણ એક ઉપગ્રહ ધરાવે છે અને જેનું નામ શું છે કે ભાઈ ચંદ્ર છે તે પોતાનો એક ઉપગ્રહ છે જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી અત્યારે આપણે જોઈએ કે માત્ર અને માત્ર પૃથ્વી ઉપર જ સજીવ સૃષ્ટિ છે એ શક્ય છે જ્યારે ચંદ્ર ઉપર પણ સજીવ સૃષ્ટિ છે એ શક્ય નથી હવે ચંદ્રનો વ્યાસ કેટલો છે તો કે ભાઈ આશરે 3475 કિલોમીટર જેટલો વ્યાસ છે તે પોતે ચંદ્ર ધરાવે છે અને તે પૃથ્વીથી 385,000 કિલોમીટર અંતરે આવેલો છે ચંદ્ર પોતે છે તે પૃથ્વીથી દૂર એટલે કે ભાઈ કેટલો 385,000 કિલોમીટર દૂર આવેલો જોવા મળે છે ચંદ્ર પોતાની ધરીની ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે હવે જે કાંઈ ચંદ્ર છે એ ક્યાં ફરે છે કે ભાઈ પૃથ્વીની આસપાસ છે તે ગોળ ગોળ ફરે છે તેનો ધરી ભ્રમણ અને પરિક્રમણ સમય છે તે 29.5 દિવસ છે હવે એ પોતે જે કાંઈ પોતાની ધરી ફરતે અથવા જે કાંઈ પરિક્રમણ કરતા એને સમય છે કેટલો સમય લાગશે તો કે ભાઈ 29.5 દિવસ સમય જેટલો સમય લાગે છે 20 જુલાઈ 1969ની અંદર નીલમ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્ર યાત્રી બન્યા હતા તો કે ભાઈ આપણે વાત કરી કે 20 જુલાઈ 1969ની અંદર સૌપ્રથમ ચંદ્ર યાત્રી બનનાર જે કઈ વ્યક્તિ છે એનું નામ શું છે તો કે ભાઈ નીલ આર્મસ્ટ્રોંગ એ છે તે સૌપ્રથમ ચંદ્ર યાત્રી બન્યા હતા તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે હવે જે કાંઈ ચંદ્ર ઉપર ખડકો આવેલા છે એ ખડકનો પ્રકાર કેવો તો કે ભાઈ આગ્નેય પ્રકારના ખડકો ધરાવે છે ચંદ્રનું ગુરુત્વ બળ છે તે પૃથ્વીના ગુરુત્વ બળ કરતા આશરે 1/6 ભાગનું છે હવે ચંદ્ર છે એ પોતે ગુરુત્વાકર્ષણ બળ એનું કેટલું છે કે ભાઈ પૃથ્વી કરતા છે તે આશરે એનું બળ છે તે ઓછું છે અને કેટલું તો કે ભાઈ 1/6 ભાગનું બળ છે તે ધરાવે છે તેથી ત્યાં દરેક વસ્તુ વજનની અંદર હલકી લાગે છે અહીંયા પૃથ્વીની તુલના કરવામાં આવે ચંદ્ર સાથે તો કે ભાઈ પૃથ્વીની અંદર જો કોઈ વસ્તુનું 10 કિલો વજન હોય તો ત્યાં 1/6 ભાગનું થઈ જાય તો કે ભાઈ 6 કિલો જેટલું વજન થઈ જાય એટલે પૃથ્વી કરતાં દરેક વસ્તુ છે તે વજનની અંદર હલકી લાગશે આપણને બરાબર છે તેના ઉપર મૃત જ્વાળામુખીઓ પણ આવેલા છે કે ભાઈ જે કાંઈ આ ચંદ્ર નામનો ઉપગ્રહ છે એની ઉપર મિત્રો મૃત પ્રકારના જે કાંઈ જ્વાળામુખીઓ છે તે આવેલા છે હવે આપણે અગાઉના તાસની અંદર અભ્યાસ કરીશું બિગ બેંગ અને તેના વિવિધ તબક્કા જે કાંઈ પૃથ્વીના ઉદ્ભવ અને વિકાસની અંદર બિગ બેંગ થિયરી છે એ પણ આપણા માટે ખાસ અગત્યની રહેશે જો તમારે સમય હોય તો તે અગાઉ એ ટોપિક છે તે વાંચી લેવો બરાબર છે તો આજના દિવસે આ પૃથ્વી વિશે આપણે જે કાંઈ અમુક તથ્યો હતા એના વિશે ચર્ચા કરી જે તમારા માટે ખાસ અગત્યની બની રહે અને જે કાંઈ આ નોટ કરેલી છે એ પણ ખાસ અગત્યની બની રહે છે ક્યાંક ને ક્યાંક એકાદ બે માર્ક્સની અંદર છે તે આમાંથી આપણને પ્રશ્ન પૂછાતો હોય છે
તો હવે પછીની આપણે અગાઉના તાસની અંદર જે કાંઈ બિગ બેંગ વિશે છે અને એના જે કાંઈ તબક્કાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર મિત્રો.